નમસ્તે મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈએ છીએ મોડલ પેપર. તો અગાઉના મોડલ પેપર જે મિત્રોએ નથી જોયા તે આ વિડીયોના લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તે વિડીયોની લિંક, તો ત્યાંની પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો મિત્રો ચલો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ તે પહેલાં તમને એક વાત જણાવી દઉં કે અમારી ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી લો. અને મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોડાઈ જજો, તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ભવાઈના પૂર્વજ કોણ છે? તો તેમાં જવાબ આવશે અસાઈ ઠાકર, જે અસાઈ ઠાકરનો જન્મ થયો હતો પાટણના સિદ્ધપુર ગામમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર બે છે કે ગુજરાતી કવિ અખો કઈ ધારાના કવિ ગણાય છે? તો તેમાં જવાબ આવશે જ્ઞાનધારા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ છે કે ભાવનગર જિલ્લામાં ગારિયાધાર વિસ્તારનું કયું ભરતકામ વખણાય છે? તો તેમાં જવાબ આવશે કણબી ભરત. ક્વેશ્ચન નંબર ચાર છે કે અમદાવાદની જુમા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે? તો તેમાં જવાબ આવશે ગુજરાતી શૈલી. ક્વેશ્ચન નંબર પાંચ છે કે અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે રૂડીબાઈની વાવ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર છ છે ગાંધીજીનું નિવાસસ્થાન હૃદયકુંજ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત છે કે ઝૂલતા મિનારા કયા શહેરમાં આવેલા છે? તો તેમાં જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ છે કે હીરા ભાગોળ ક્યાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે ડભોઈ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ છે કે રાણકી વાવ ક્યાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે પાટણ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર દસ છે કે જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે અંજાર. અંજાર જે કચ્છ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર અગિયાર કે વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે માંડવી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાર વાઘજી ઠાકોરે બંધાવેલ મણિ મંદિર ક્યાં આવેલ છે? તો તેમાં આવશે મોરબી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર તેર છે ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલ છે? તો તેમાં આવશે ગોંડલ. ક્વેશ્ચન નંબર ચૌદ ભોજે વિદ્યાભવન ક્યાં આવેલ છે? તો તેમાં આવશે અમદાવાદ. ક્વેશ્ચન નંબર પંદર છે પ્રાચ્ય વિદ્યા મંદિર ક્યાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે વડોદરા. ક્વેશ્ચન નંબર સોળ છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ છે? તો તેમાં છે કોબા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્તર છે ચોરવડ પંથકની ખારવણ બહેનોનું કયું નૃત્ય વખણાય છે? તો તેમાં જવાબ આવશે ટિપ્પણી નૃત્ય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર અઢાર છે અમર પેલેસ તો વાંકાનેર તો આઈના મહેલ ક્યાં આવે? તો આઈના મહેલ આવે ભુજ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર ઓગણીસ ગુજરાતનો અગત્યનો પશુ મેળો કયો છે? તો તેમાં જવાબ આવશે વૌઠાનો મેળો, જે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે અને તેમાં મોટા પાયે ગધેડાની લેવેચ થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર વીસ છે જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો તેમાં જવાબ આવશે જેમ્સ ટોડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકવીસ છે કે ગુજરાતના ગરબા કઈ નવરાત્રિ દરમિયાન થાય છે? તો તેમાં જવાબ આવશે આસો નવરાત્રિ, એટલે કે આસો સુદ, આસો મહિનામાં જે નવરાત્રિ આવે તેમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાવીસ છે કે હુડો એ શું છે? તો હુડો એક નૃત્યનો પ્રકાર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રેવીસ છે કે તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? તો તેમાં જવાબ આવશે ભાદ્રપદ. ભાદ્રપદ એટલે ભાદરવો મહિનો. તો ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ આ ત્રણ દિવસે તરણેતરનો મેળો ભરાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચોવીસ છે ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો સંસ્કાર કેન્દ્ર પાલડી અમદાવાદ ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર પચીસ છે કે એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો એન્ડ્રુઝ લાઇબ્રેરી આવેલી છે આપણે સુરતમાં. ક્વેશ્ચન નંબર છવ્વીસ છે કે ભવાઈના પિતા અસાઈ ઠાકર ક્યાંના વતની હતા? તો આગળ જોયું તેમ આપણે પાટણના સિદ્ધપુરના. ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્યાવીસ કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે? તો તેમાં જવાબ આવશે જૈન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે જૂનાગઢ. ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ ગુજરાતી ભાષાની પ્રથમ ઇસ્ટમેન કલર ફિલ્મ કઈ હતી? તો તેમાં જવાબ આવશે જેસલ તોરલ. ક્વેશ્ચન નંબર ત્રીસ છે કે વજુ પાણીનું શિલ્પ કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે? તો તેમાં જવાબ આવશે ખંભાલીડા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકત્રીસ ક્યા ત્રેવીસમાં જૈન તીર્થકર છે? એટલે કે ત્રેવીસમાં જૈન તીર્થકર કોણ હતા? તો તેમાં જવાબ આવશે પાર્શ્વનાથ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર બત્રીસ ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? તેમાં જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર તેત્રીસ કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ગુપ્ત યુગ. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચોત્રીસ સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકનું નામ જણાવો? તો તેમાં જવાબ આવશે કવિ કાલિદાસ. ક્વેશ્ચન નંબર પાંત્રીસ છે કે સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો? તો તેમાં જવાબ આવશે નરેન્દ્ર. ક્વેશ્ચન નંબર છત્રીસ વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે? તો તેમાં આવશે તમિલનાડુ.
क्वेश्चन नंबर 37 ભારતના કયા હિન્દુ રાજા પાલાથી વિશેષ જાણીતા છે તો તેમાં જવાબ આવશે મહારાણા પ્રતાપ क्वेश्चन नंबर 38 છે કે ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા તો તેમાં જવાબ આવશે લોર્ડ માઉન્ટ બેટન क्वेश्चन नंबर 39 છે કે જય હિન્દ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું તો તેમાં જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ ત્યારબાદ क्वेश्चन नंबर 40 ભારતની આઝાદીના આંદોલનનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા સૂત્ર કયા નેતાએ આપ્યું તો તેમાં જવાબ આવશે મહાત્મા ગાંધી ક્વિટ ઇન્ડિયા એટલે હિન્દ છોડો તો હિન્દ છોડો આંદોલનમાં ક્વિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું મહાત્મા ગાંધીએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41 પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો તો તેમાં જવાબ છે કિકકલી ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 સાકેત નામે કઈ નગરી જાણીતી છે તો સાકેત નામે જાણીતી છે અયોધ્યા क्वेश्चन नंबर 43 है कि रोग निदान क्षेत्र अष्टांग हृदय जेवा ग्रंथों तैयार करना वेदशास्त्रना विद्वान लेखक कोण था तो तेमा जवाब आवशे वाघभट्ट क्वेश्चन नंबर 44 है कयो राग वहली सवारे गावामां आवे छे तो तेमा जवाब आवशे तोड़ी क्वेश्चन नंबर 45 है नाट्यशास्त्र कोणे लख्यू छे तो तेमा जवाब आवशे भरत मुनि क्वेश्चन नंबर 46 है मोहिनी अट्टम क्या राज्यनुं नृत्य छे तो तेमा जवाब आवशे केरळ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 છે કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે તો તેમાં જવાબ આવશે સાંચી ક્વેશ્ચન નંબર 48 નૃત્યના દેવાધિદેવ કોણ કહેવાય છે તો તેમાં જવાબ આવશે નટરાજ ક્વેશ્ચન નંબર 49 છે કે ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે તો તેમાં જવાબ આવશે સરદાર પટેલ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50 તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો તેનો જવાબ આવશે આંધ્રપ્રદેશ ક્વેશ્ચન નંબર 51 પાણીમાં અસત ત્રાસી ડૂબેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ શું છે તો તેમાં જવાબ આવશે વક્રીભવન ક્વેશ્ચન નંબર 52 છે લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે તો તેમાં જવાબ આવશે સર્પગંધા ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53 આગ ઓલવવા કયા વાયુની જરૂર છે તો તેમાં જવાબ આવશે અંગારવાયુ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 54 છે સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે તો તેમાં જવાબ આવશે ગુરુ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 55 છે સૂર્યમંડળના નાનામાં નાનો ગ્રહ કયો છે તો તેમાં જવાબ આવશે બુધ ક્વેશ્ચન નંબર 56 કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે મતલબ કયો અવકાશી પદાર્થ છે જે ખરતા તારાથી ઓળખાય છે તો તેનો જવાબ આવશે ઉલ્કા ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભનર પ્રાણીમાં પરિણમે છે તો તેમાં જવાબ આવશે ગરોળી ક્વેશ્ચન નંબર 58 છે હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો તેમાં જવાબ આવશે નાઇટ્રોજન ક્વેશ્ચન નંબર 59 છે કે વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે તો તેમાં જવાબ આવે એ મીટર ક્વેશ્ચન નંબર 60 છે માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે તો તેમાં જવાબ આવશે 46 ક્વેશ્ચન નંબર 61 છે રાધાબેનને બેંકમાં રૂપિયા 17,000નું એક વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 1190 મળે છે તો તે રકમે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી તો તેનો જવાબ આવશે 7%. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 છે કે રૂપિયા 6,000નું 6%ના દરે 3 માસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય તો તેમાં જવાબ આવશે 6,090. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 63 છે ઘડિયાળમાં 6 વાગ્યા છે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે તો તેનો જવાબ આવશે નૈઋત્ય ત્યારબાદ ક્વેશ્ચન નંબર 64 એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2,000 ગ્રામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય તો તેનો જવાબ આવશે 40%. ક્વેશ્ચન નંબર 65 છે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 6 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય તો તેમાં જવાબ આવશે 1. ક્વેશ્ચન નંબર 66 છે કે 495માં 4ની સ્થાન કિંમત અને 4 અંકની કિંમતનો તફાવત કેટલો થાય તો તેનો જવાબ આવશે 396. ક્વેશ્ચન નંબર 67 છે કે 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય તો તેમાં જવાબ આવશે 1. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68 છે કે 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય તો તેમાં જવાબ આવશે 50%. ક્વેશ્ચન નંબર 69 એક સ્ત્રીની ઓળખ આપતા રવિએ કહ્યું કે તેની માતાએ મારી સાસુની 1ની 1 પુત્રી છે તો રવિનો એ સ્ત્રી સાથે શું સંબંધ હશે તો તેમાં જવાબ આવશે પિતા.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 70 છે કે રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે, તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, પછી તે પોતાની જમણી તરફ વળી પાછો 3 કિલોમીટર ચાલે છે, તો તેનું મોં કઈ દિશામાં હશે? તો તેમાં જવાબ આવશે ઉત્તર દિશામાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 71, વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે? તો તેમાં જવાબ આવશે સંયુક્ત યાદીમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 72 છે, કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં? તો તેમાં જવાબ આવશે મુખ્ય ચૂંટણી કમિશનર. ક્વેશ્ચન નંબર 73 છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ 55. ક્વેશ્ચન નંબર 74, ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? તો 3:2. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75, કઈ ભારતીય ભાષા બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તો તેમાં જવાબ આવશે રાજસ્થાની, એટલે કે નેપાળી, ગુજરાતી અને સિંધી તે બંધારણ માન્ય ભાષા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 76, ભારત દેશના બંધારણીય વડા કોણ છે? તો તેમાં જવાબ આવશે આપણા ભારતના રાષ્ટ્રપતિ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 77, ભારતમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો કે ભારતના રાષ્ટ્રપતિ. ક્વેશ્ચન નંબર 78, ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો? તો 42મો બંધારણીય સુધારો 1976. ક્વેશ્ચન નંબર 79 છે કે નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો ભારતીય વિદેશ સેવા તે અખિલ ભારતીય સેવા નથી. ભારતીય પોલીસ સેવા, ભારતીય પ્રશાસનિક સેવા અને ભારતીય વન સેવા, આ ત્રણેય સેવા અખિલ ભારતીય સેવા છે અને ભારતીય વિદેશ સેવા તે અખિલ ભારતીય સેવા નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 80, ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે? તો અનુચ્છેદ નંબર 356. ક્વેશ્ચન નંબર 81 છે કે સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 188. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82, ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 201. ક્વેશ્ચન નંબર 83, ઇન્ડિયન પિનલ કોડ કયા રાજ્યને લાગુ પડતું નથી? તો તેમાં જવાબ આવશે જમ્મુ એન્ડ કાશ્મીર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 84 છે કે જ્યારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 507. ક્વેશ્ચન નંબર 85, મૃત્યુ નિપજવાની ધમકી આપતી તે અંગેની ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 506/2. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 86, કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો પર પણ લાગુ પડે છે? તો તેમાં જવાબ આવશે 12 નોટિકલ માઇલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87 છે કે સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 498 ક. ક્વેશ્ચન નંબર 88, ગેરકાયદેસર મંડળી માટે ઇન્ડિયન પિનલ કોડની જોગવાઈ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો તેમાં જવાબ આવશે 5. ક્વેશ્ચન નંબર 89, ભારતીય એવિડન્સ એક્ટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય? તો કે અમાન્ય ગણાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 90, ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઈ છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 186. ક્વેશ્ચન નંબર 91 છે કે ભારતીય એવિડન્સ એક્ટના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે? તો તેનો જવાબ આવશે કલમ નંબર 32. ક્વેશ્ચન નંબર 92 છે કે ઇન્ડિયન પિનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઈ કલમ પોલીસ અધિકાર બહારની છે? તો તેમાં જવાબ આવશે 323. ક્વેશ્ચન નંબર 93, કોઈપણ સાક્ષીની સૌપ્રથમ નીચેના પૈકી કઈ તપાસ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે સર તપાસ. ક્વેશ્ચન નંબર 94, ભારતીય એવિડન્સ એક્ટના કાયદા મુજબ નીચેનામાંથી કઈ બાબત ઇલેક્ટ્રોનિક સાક્ષી પુરાવો ગણાય છે? તો તેમાં જવાબ આવશે ડિજિટલ સિગ્નેચર. ક્વેશ્ચન નંબર 95 છે કે ઉલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે? તો તેનો જવાબ આવશે વિરોધ પક્ષ. ક્વેશ્ચન નંબર 96, ભારતનો પ્રથમ વિશ્વ કૃષિ એવોર્ડ કોને અપાયો? તો તેમાં જવાબ આવશે શ્રી MS સ્વામીનાથન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 છે કે વર્ષ 2018નો
2018નો સેઉલ શાંતિ પુરસ્કાર કોને અપાયો? તો તેમાં જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી. ક્વેશ્ચન નંબર 98 છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કયા વર્ષ સુધીમાં BS4 વાહનોનું વેચાણ બંધ થશે? તો તેનો જવાબ આવશે 2020. ક્વેશ્ચન નંબર 99, ભારતના કયા બે શહેરો વચ્ચે ભારતની પ્રથમ લક્ઝરિયસ ક્રૂઝ સર્વિસ શરૂ કરવામાં આવી? તો તેનો જવાબ આવશે મુંબઈથી ગોવા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 છે કે હરિત દિવાળી સ્વાસ્થ્ય દિવાળી અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો તેનો જવાબ આવશે પર્યાવરણ મંત્રાલય. તો મિત્રો, આપણે જોયા આજનું મોડલ પેપર. તો આ મોડલ પેપરના 100 પ્રશ્નો જરૂરથી કરી લેજો. અને મિત્રો, આ મોડલ પેપર આપણે રણજીત સરે તૈયાર કરેલું છે, તો એમને ખૂબ જ સરસ રીતે આ મોડલ પેપર આપણે બનાવ્યું છે, જે કોન્સ્ટેબલની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. મિત્રો, આમાં ઘણા બધા ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે. તમે પૂછાઈ ગયેલા પેપર લઈને આ પેપરને કમ્પેરિઝન કરજો, તમને ઘણા પ્રશ્નો જોવા મળશે. તો મિત્રો, આ પ્રેક્ટિસ પેપર તમે જરૂરથી કરી લેજો. અને મિત્રો, અમારી ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જજો. અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મટીરિયલ અલગ અલગ તમને મટીરિયલ મળી જશે, અને તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, આપણે અહીંનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. તે પહેલાં તમને જતાં પહેલાં એક નાની વાત જણાવી દઉં કે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લ્યો, અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક જરૂરથી કરી દીજો, જેથી કરીને આવનારા વિડીયોનો નોટિફિકેશન તમારા મોબાઈલમાં તરત જ મળી રહે. તો ચલો મિત્રો, આપણે અહીંનો વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.